नैनाति सदसद्भ्याम विलक्षण मिथ्या अनिर्वचनीय मिथ्या मिथ्या आपने कहसु जगत देखाई रही है अनुभव में आ रही है अपने अंदर रही रहा है अड़ी रहा है स्पर्श कर सकी छे जगत ने जोई सकी छे तब एम कहो कि जगत स्वप्न मिथ्या है केवी रीते हो सके जे वस्तु है तब ना केम पड़ी सको ત્યારે તમે શાંકર મતવાળા એમ કહેશે કે મિથ્યાનો અર્થ તો પેલા સમજો મિથ્યા એટલે અમે ક્યાં કહીએ નથી એમ ક્યાં કહીએ છીએ સચેતનો બાધ્ય તો અસચેતનો પ્રતિયેક તસ્માત સદસદ્ભ્યામ વિલક્ષણ અનિર્વચનીય એ મિથ્યા છે મિથ્યા એટલે ન સત છે ન અસત છે ના તમે સતમાં ડિફાઈન કરી શકો ન અસતમાં ડિફાઈન કરી શકો આ સદ અને અસતથી કંઈક વિલક્ષણ છે એને અમે મિથ્યા કહીએ છીએ व्यावहारिक सत्य प्रातिभासिक सत्य पारमार्थिक सत्य तो व्यावहारिक सत्य एटले व्यवहार काल में अज्ञान काल में એ સત્ય દેખાતું જેવું લાગે એ સત્ય એ વ્યવહારિક સત્ય છે અને વ્યવહાર કાળમાં પણ જે સ્વપ્ન વગેરે છે એ પ્રાતિભાસિક છે કંઈક ભાસ ત્યારે કંઈક ભ્રમની સૃષ્ટિ છે એ ભાસ થઈ રહ્યો છે એ બધા પ્રાતિભાસિક સત્ય છે અને જે જ્ઞાન અવસ્થામાં જે સત્ય છે એ પારમાર્થિક સત્ય છે પારમાર્થિક સત્ય તો ખાલી બ્રહ્મ જ છે व्यावहारिक सत्य की कोटी में जगत वगैरह भ्रम जेटला बधा बीजा भ्रम जे छे ए प्रातिभासिक सत्य थशे तो सत्य नी पण त्यां त्रण वेरायटी छे श्री महाप्रभुजी अने आचार्य त्रणो ए माया मत ने परास्त कहो के खंडन करवा माटे पण केटलो परिश्रम करवो पड़े एटला बधा आखो मत फैलायेलो मत छे एम आपणे कहीए छीए भाई देखाय छे एटले तो प्रत्यक्ष जे वस्तु देखाई रही छे तमे एने केम ना पड़ी सको के आ नथी નથી કે છે એની વાત જ નથી અહીં તો અહીં તો મિથ્યાની વાત છે તો મિથ્યા એટલે ન તમે સતમાં ડિફાઈન કરી શકો ન એને અસત કહી શકો જો સત હોય તો ક્યારે એનો બાધ ન થવો જોઈએ અને જો અસત હોય તો ક્યારે એની પ્રતીતિ ન થવી જોઈએ જેમ કે વંધ્યાપુત્ર શશવિષાણ આદિ શશવિષાણ એ શિંગડા સસલાના શિંગડા શિંગડા વાળો સસલું એવું તો કઈ આપણે બોલીએ છીએ પણ એવું હોય નહીં ક્યારે પ્રતિતિમાં આવી જ ન શકે જેમ વંધ્યાપુત્ર તો વંધ્યાપુત્ર જો પુત્ર હોય તો વંધ્યા ન કહેવાય વંધ્યા હોય તો પુત્ર ન થાય તો વંધ્યાપુત્ર પણ કોઈ અસ્તિત્વમાં આવી શકે નહીં તો એ અસત છે અસત હોય તો ક્યારે એની પ્રતિતિ જ ન થવી જોઈએ આવા જે અસત પદાર્થો છે ક્યારે દેખાતા જ નથી એની પ્રતિતિ પણ ન થતી તો કેટલાક સત હોય તો એનો બાધ ન થવો જોઈએ સત ક્યારેય કોઈ બાધ ન થતો અસતનો ક્યારેય પ્રતીતિ ન થતી જોઈએ પણ મિથ્યા પદાર્થ એવા છે આ માયા એવી છે અજ્ઞાન એવું છે કે જેના સત છે ને અસત છે આ માયા એવી છે કે ન સત છે જો સત હોય તો પછી માયાનો બાધ ન થઈ શકે અજ્ઞાનમાં જઈ ન શકે અને જો અસત હોય તો અજ્ઞાનનો અનુભવ ન થઈ શકે અજ્ઞાનનો અનુભવ થાય છે કે હું નથી જાણતો એવી અનુભૂતિ થાય છે કે હું જાણતો નથી હું અજ્ઞ છું એવી અનુભૂતિ થાય જ છે દરેક એની અનુભૂતિ થાય છે કે અજ્ઞ તો અજ્ઞની અનુભૂતિ થાય છે એનો મતલબ કે એની પ્રતીતિ થઈ રહી છે તો અજ્ઞાન છે અજ્ઞાન પાછું સત પણ નથી સત હોય તો અજ્ઞાન કોઈ દૂર જ ન થાય જ્ઞાનથી અજ્ઞાન દૂર ન થાય જો સત હોય તો અને જો અસત હોય તો અહમ અજ્ઞ એવી પ્રતીતિ પણ ન થાય કે હું પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ આપણે કે ભાઈ હું અજ્ઞાન મારા અજ્ઞાનનો મને અનુભવ થાય છે જો અસત હોય તો એનો એ અજ્ઞાન ક્યારેય અનુભવમાં પણ ન આવવું જોઈએ પ્રતીતિમાં ન આવવું જોઈએ એટલે અજ્ઞાન કે માયા ન સત છે ન અસત છે એટલે એનાથી કંઈક વિલક્ષણ છે સદસદ વિલક્ષણ છે માયા આ શાંકર મતમાં અને એ અજ્ઞાનની પ્રોડક્ટ આ જગત છે એટલે જગત એ કેવું થશે જેમ અજ્ઞાન સદસદ વિલક્ષણ છે એમાં જગત પણ સદસદથી વિલક્ષણ મિથ્યા
મિથ્યા એટલે કોઈ એમ જ સમજે કે નથી ભાઈ નથી એવું નથી કહેતા મિથ્યાનો એક ટેકનિકલ મિનિંગ છે કે ન સત ન અસત એટલે સદસદ વિલક્ષણ એ મિથ્યા છે એટલે એ જગતને આ પ્રકારનું જગતને બતાવી રહ્યા છે કે જે મિથ્યા છે મિથ્યા એટલે સમજી લેવામાં એટલે મેં આ વ્યાખ્યા કરી કે મિથ્યાનો અર્થ કંઈ ન હોવું નથી કહેતા પણ મિથ્યાનો અર્થ ટેકનિકલ ટર્મમાં પ્રયોગ કરે કે મિથ્યા એટલે સદસદ વિલક્ષણ અનિર્વચનીય પાછું એને એનું નિર્વચન થઈ શકતું નથી એટલે સદસદ વિલક્ષણ આ જગત મિથ્યા છે એ વિવર્તાત્મા અયમ પ્રપંચો ન પ્રાકૃત નાપી પરમાણુજન્ય નાપી વિવર્તાત્મા નાપી અદષ્ટ દ્વારા જાત આ જગત બધાના કર્મોના ભોગ માટે આ જગત છે જગત તો ચાલ્યું એવું છે સ્વતંત્ર છે કોઈ બનાવવા વાળું નથી જેવું છે એવું જ છે અને જે અંદર સુખ દુઃખાદીનો ભોગ કરવા માટે જે પદાર્થો પ્રાપ્ત થવા છૂટી જવા અને બધું થઈ રહ્યું છે કર્મોના ભોગ માટે થઈ રહ્યું છે તો બધાના કર્મો ભેગા થયા એટલે બધાના કર્મો પ્રમાણે સારું ખરાબ બધું આ જગત એ પ્રકટ થયું દરેક કર્મના ફલના ભોગ માટે આ જગત છે ના એનો બનાવવા વાળો કોઈ ઈશ્વર છે ને કોઈ જગત જેવું છે એવું છે સ્વતંત્ર જેને કહેવાય છે મહાપ્રભુજીએ આ જ વાત શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકથા તદૈવૈ તત્ પ્રકારેણ ભવતીતિ સુતેર મતમ એ જ વસ્તુ અહીંયા અયમ પ્રપંચો ન પ્રાકૃત નાપી પરમાણુજન્ય નાપી વર્તાત્મા નાપી અદૃષ્ટ દ્વારા જાત નાપી અસસત્તા રૂપ કિંતુ ભગવત કાર્ય ભગવત કાર્ય ઇતિ પરમ કાષ્ઠાપન વસ્તુ પ્રતિસાધ્ય તાદશોપિ ભગવત રૂપા આપણો સિદ્ધાંત છે શ્રી મહાપ્રભુજીનો પણ એની ઉત્તારિકામાં કે મહાપ્રભુજી કહે છે કે આ બધું મથામણ શું કામ કરી રહ્યા છીએ કે પ્રપંચ મિથ્યા ઇત્યુક્ત્વા પ્રપંચો મિથ્યા ઇત્યુક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતિ શુદ્ધ ભજનનું વારણ થઈ જાય કેવી રીતે થાય શુદ્ધ ભજનનું વારણ એ આપણે જોશું પેલા આ આપણે સમજી લઈએ છીએ થોડું પછી આ બધા મતોને કારણે શુદ્ધ ભજનનું વારણ કેવી રીતે થઈ રહ્યું છે જે શુદ્ધ ભજન ભગવત સેવા ભગવત કથા રૂપી જે ભજન છે એનું વારણ કેવી રીતે થઈ રહ્યું છે એટલા માટે એક જીવમ વ્યાપક વ્યાપકમ ઉક્ત્વા એક જીવને વ્યાપક બનાવીને જીવો બ્રહ્મેથી જીવ જ બ્રહ્મ છે એવું બતાવીને અને પ્રપંચ છે મિથ્યા કહીને શુદ્ધ ભજનનું વારણ થાય છે શુદ્ધ ભજનનું વારણ થાય છે પ્રપંચ મિથ્યા છે જગત પ્રપંચ એટલે જગત પંચમહાભૂતોથી વિશિષ્ટ પ્રકારથી નિર્મિત છે એટલે એ પ્રપંચ કહેવાય છે પંચમહાભૂતો અહીં પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એનાથી આ વિશેષ પ્રકારથી પ્રકૃષ્ટ પ્રકારથી આ પંચ એટલે પ્રપંચ એટલે આ જગત તો જગત જે છે એને મિથ્યા કહેવાથી ભજનનું કેવી રીતે વારણ થાય એ ખાસ આપણો વિષય છે અને એના માટે આપણે પ્રપંચ વિવેક પુરુષોત્તમજી પણ બહુ સુંદર આજ્ઞા કરી છે અહીં પ્રમેય રત્નાર્ણવ પ્રમાણ અનુરોધી પ્રમેય અને સ્વતંત્ર પ્રમેય બે પ્રકારનું પ્રમેય હોય છે પ્રમાણ અનુરોધી પ્રમાણોથી જે પ્રમાણોનો વિષય હોય પ્રમાણો દ્વારા જેને સમજવામાં આવતું હોય એ પ્રમાણ અનુરોધી પ્રમેય છે અને એક પ્રમાણોનો વિષય ન હોય સ્વતંત્ર એ પ્રમાણોમાં એને સીમિત કરી શકાય નહીં પ્રમાણોથી નહીં પણ એનાથી પણ કંઈક મોટું હોય એવો આ જે પ્રમેય છે એનું સ્વરૂપ છે એને સ્વતંત્ર પ્રમેય કહેવાય છે પુરુષોત્તમજીએ આવરણભંગમાં સર્વનિર્ણયના પ્રમેય પ્રકરણની આવરણભંગમાં શ્રી પુરુષોત્તમજીએ બહુ સુંદર નિરૂપણ કર્યું છે કે જગત તો છે એ જગત દેખાઈ રહ્યું છે એના માટે કોઈ શાસ્ત્ર પ્રમાણની જરૂર નથી જગત છે એમાં કોઈ શાસ્ત્ર પ્રમાણની જરૂર નથી જગતને જગતના રૂપમાં જાણવામાં કોઈ શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા નથી જગતના બધા ખુરશી છે ખુરશી છે એના માટે કઈ શાસ્ત્રની જરૂર નથી કે આ ખુરશી છે બતાવવા માટે આપણે કઈ વેદ જોવો પડે કે વેદાદી શાસ્ત્રનો કઈ તો ખુરશી સિદ્ધ થાય નહીં તો નહીં થાય સિદ્ધ તો જગતને જો જગતના રૂપમાં જાણવું હોય
तो ये शास्त्रों नो प्रमेय नथी, जगत ने जगत ना रूप मा जानवू ये प्रमेय नथी, प्रमेय शू छे, जगत ने ब्रह्मत्वेन समझ, ऐसे पुरुषोत्तम ने आई प्रमेय रत्तान होचे, तो आई जगत આ પ્રમેય શું છે? પ્રમેય રત્નાણવમાં આવ્યું છે પ્રપંચ વિવેક, જગતને જાણવા માટે નથી આ, પણ જગતને બ્રહ્મત્વે જાણવા માટે છે, એની માટે શાસ્ત્ર જરૂરી છે. જગતને જગત જાણવા માટે કે શાસ્ત્ર નહીં જોઈએ, પણ જગત બ્રહ્મ છે એ તો શાસ્ત્રથી જ ખબર પડે છે. શાસ્ત્રિક અધિગમ્ય, શાસ્ત્રથી જ અધિગમ્ય છે કે જગત એ બ્રહ્માત્મક છે, તો શાસ્ત્રથી જ ખબર પડશે. તો પ્રમેય અહીં શું છે? અહીં જે પ્રમેય જે છે, પ્રમેય રત્નાણવ છે, એમાં પાછો પ્રપંચ વિવેક છે. તો વિવેક શું છે? કે વિવેકનો અર્થ છૂટું પાડવું, અલગ કરવું. તો પ્રપંચને બ્રહ્મત્વે સમજવું એ વિવેક, જગતને બ્રહ્માત્મક સમજવું અથવા બ્રહ્મત્વે જગત એ પ્રમેય છે આપણો. જગતને જગત રૂપે જાણવું નથી તો તમારે એની માટે શાસ્ત્રની જરૂર નથી, એ તો છે છે, પણ શાસ્ત્રથી જાણવા માટે તો જગતનું બ્રહ્માત્મક રૂપ શાસ્ત્રથી જ ખબર પડે. કઈ બ્રહ્મ તો દેખાતો નથી ને, ક્યાંય તો બ્રહ્મ તો દેખાતો નથી. શંકરાચાર્ય વચન આપણે પેલા લીધું હતું, શંકરાચાર્યજી પણ કહે છે કઈ રૂપ વગેરે છે નહીં તો આ પ્રત્યક્ષ નો વિષય બની શકે નહીં. રૂપાદિ અભાવ પ્રત્યક્ષ નો વિષય નથી. આ બ્રહ્મનું કોઈ લિંગ નથી કે જેના આધારે આપણે કહી શકીએ કે બ્રહ્મ છે. તો બ્રહ્મનું કોઈ લિંગ એવું પ્રકટ થતું નથી, બ્રહ્મની ઓળખાણની કોઈ નિશાની એવી પ્રકટ થતી નથી. જેમ ધુવાળો હોય તો અગ્નિ હોય, તો એ અનુમાનનો વિષય પણ નથી. બ્રહ્મની સમાનતા કોઈ કરી શકે નહીં, ઉપમાનનો વિષય પણ નથી. તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આ બધા પ્રમાણો જે છે એ બ્રહ્મને સમજી શકાય, સમજવા માટે આ બધા પ્રમાણોનો વિષય બ્રહ્મ નથી, શાસ્ત્રિક અધિગમ્ય એવા. આ પ્રમેય એવો છે જે શાસ્ત્રથી સમજાય, પણ શાસ્ત્રથી શું સમજાય? જગત નહીં, જગતનું બ્રહ્માત્મક રૂપ એ આપણો પ્રમેય છે. એ પ્રમેયનું નિરૂપણ થઈ રહ્યું છે પ્રપંચ વિવેકમાં. અને એ જગતને આપણે બ્રહ્મ રૂપે સમજવું, જગત રૂપે નહીં, એને બ્રહ્મ રૂપે કેમ સમજવું એ વિવેક, પ્રપંચ વિવેક. પ્રપંચને બ્રહ્માત્મક કેમ સમજવું? જાગતિક રૂપે નહીં, જગત તો છે એ છે, પણ એનું બ્રહ્માત્મક પાસું શું છે એ સમજવું, એને પ્રપંચ વિવેક કહેવાય છે. એ વિવેક છે એના જગતના એ બધાને અનુભવમાં આવતા પાસાથી અલગ, અલગ કરવું એટલે વિવેક. જે જગત જેવું છે એનું બ્રહ્માત્મક રૂપ તો આજે પ્રપંચ વિવેક ભણે એને ખબર પડે. જે શ્રી મહાપ્રભુજીનો વેદાંત ભણે, મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરે, એને ખબર પડે કે જગત બ્રહ્માત્મક કેવી રીતે, એ શાસ્ત્રોથી, પ્રમાણોથી એ સમજવાનું છે કે જગતનું બ્રહ્મત્વેન અનુભવ કરવો એ પ્રમેય છે. એ શ્રી પુરુષોત્તમજી આવરણ ભગમાં ત્યાં પણ સમજાયું છે કે જગતને જગત રૂપે નહીં પણ એ બ્રહ્મત્વેન સમજવું પ્રમેય છે. એટલે આ પ્રમેય રત્નાણવ અંતર્ગત એક પ્રમેય છે, અને એ પ્રપંચ છે એ આપણો પ્રમેય પ્રપંચ. અને એનું પાછું પ્રપંચને પ્રપંચ રૂપે ન સમજતા એને બ્રહ્મ રૂપે સમજવું એ વિવેક. એને પાછું બીજા મતો જે છે, પ્રાકૃત, પરમાણુ, જન્ય, વિવર્તાત્મા, અદ્રષ્ટ, આ બધાથી અલગ જે શુદ્ધ એનું સ્વરૂપ જે છે, શ્રૌત રૂપ છે, વેદાદિ શાસ્ત્ર, ઉપનિષદ માં ઉપનિષદ રૂપ જે છે, એનું ઉપનિષદમાં બતાવેલું જે રૂપ જે છે, એ આ બીજા બધા મતોથી અલગ રીતે એનું શુદ્ધ રૂપને સમજવું એ પણ વિવેક છે. એટલે અહીં પ્રપંચ વિવેક એવું નામ લાલુ ભટ્ટજી આપે છે. મારી બુદ્ધિ મુજબ હું કરું છું, બાકી એમાં કઈ નિરૂપણ એવું કરેલું નથી કે આ પ્રમેયની કોઈ ટીકાઓ પ્રાપ્ત નથી કે જ્યાં નિરૂપણ કોઈ ક્યાંકથી પ્રાપ્ત થયું હોય. મારું બુદ્ધિ એવી ચાલી રહી છે અને કદાચ ખોટી પણ હોય શકે, મારો દાવો તો ક્યારેય છે નહીં કે આ બધું, પણ આવું સમજાય છે મહાપ્રભુજીની કૃપાથી, આવું સમજાય છે.
મોટાઓની ગુરુઓની કૃપાથી કદાચ સમજવામાં ભૂલ હોય તો આપ